नमस्ते विद्यार्थी मित्रों केम छो मजामा बराबर मजामा ने चारो तेरे गुड मॉर्निंग सेनो विषय छे गुड मॉर्निंग की तो એટલે ખબર પડી ગઈ ને હા ઇંગ્લિશ નો વિષય આપણે ભણવાનો છે તો ઇંગ્લિશ ઇંગ્લિશ ના વિષયમાં થોડું થોડું આપણે ઇંગ્લિશ બોલવાનું રાખીશું બરાબર ચારો તેરે આપણે પહેલા લેસન સુધી ઇંગ્લિશ માં ભણી ગયા હતા ને આજે આપણે બીજા પીરિયડ માં લેસન નંબર 2 ફ્રૂટ્સ બરાબર ફ્રૂટ્સ પાછળ બોલીએ એટલે અહીંયા આગળ એક ફ્રૂટ નો આપણે લેવાનું નથી પણ બહુ બધા ફ્રૂટો આવવાના છે એટલે આપણે ફ્રૂટ્સ બોલીશું બરાબર ચાલો ત્યારે એમાં તમને પહેલા નંબર ના ચિત્ર માં સેનો ફ્રૂટ દેખાય છે સરસ વેરી ગુડ એપલ નો શું છે એપલ તો આપણે એપલ નો સ્પેલિંગ બોલીશું હા બોલજો સાથે હો એ ડબલ પી એલ ઈ બોલ્યા હા એપલ એટલે સફરજન સરસ ચાલો બીજા ચિત્રમાં જઈએ જુઓ તો સેનું છે હા દેખાયું સરસ ખાટું મીઠું લાગે ને હા શિયાળાનું સીઝનનું ફ્રૂટ કહેવાય બરોબર તો એનો સ્પેલિંગ ક્યાંથી ચાલુ થાય ઓ ફોર ઓરેન્જ તો ઓરેન્જ એટલે નારંગી ચાલો સ્પેલિંગ બોલો તો ઓ આર એ એન જી ઈ બોલ્યા હા ઓરેન્જ એટલે નારંગી બરોબર ચાલો એના પછી ત્રીજા ચિત્રમાં સરસ મજા આવી ખાવાની કે જોવાની હા અત્યારે તો ખાવા મળે નહીં એટલે ફક્ત જોઈને જ આનંદ લેવાનો છે શેનું છે કેરીનું કેરીને ઇંગ્લિશમાં શું કહેવાય મેંગો તો મેંગો નો સ્પેલિંગ બોલીશું એમ એ એન જી ઓ સરસ મેંગો એટલે કેરી ચાલો એના પછી શેનું છે કેળાનું કેળાને ઇંગ્લિશમાં શું કહેવાય બનાના તો એકદમ સહેલો સ્પેલિંગ છે બોલો તો બી એ એન એ એન એ થઈ ગયો બનાનાનો સ્પેલિંગ બરાબર બનાના એટલે કેળું હા ઝુમખામાં શું છે કાળું ને લીલું બંને રંગની આવે છે ને હા બહુ ભાવે છે તો શેનું છે દ્રાક્ષનું તો દ્રાક્ષને ઇંગ્લિશમાં શું કહેવાય ગ્રેપ્સ તો ગ્રેપ્સનો સ્પેલિંગ જી આર એ પી ઈ એસ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ બરાબર ચાલો આગળ જુઓ ચીકુ છે તો ચીકુનો સ્પેલિંગ સી એચ આઈ સી કે ડબલ ઓ ચીકુ એટલે ચીકુ બરાબર ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં આપણે એ જ ઉચ્ચાર લઈએ છીએ ચીકુ બરાબર ચાલો હવે આવે છે પપૈયા શું કહેવાય પપૈયા ફટાફટ બોલી જવાનું પપૈયા ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં પપૈયું તો પપૈયાનો સ્પેલિંગ પણ એકદમ સહેલો છે પી એ પી એ વાય એ થઈ ગયો મોઢે હા એક બે વાર બોલો એટલે તમને પપૈયા અને બનાના તો ફટાફટ થઈ જશે બરાબર સાથે સાથે આપણે સ્પેલિંગો પણ તૈયારીમાં રાખવાના બરાબર ને તો બોલો ફરીથી પી એ પી એ વાય એ પપૈયા એટલે પપૈયું ચાલો એના પછી આવે છે તમે કહેશો આ તો નાળિયેર છે તો નાળિયેર ને ઇંગ્લિશમાં શું કહેવાય કોકોનટ બરાબર કોકોનટનો સ્પેલિંગ સી ઓ સી ઓ એન યુ ટી આ પણ સહેલો છે બે ત્રણ વખત વાંચશો એટલે તમારો સ્પેલિંગ તૈયાર થઈ જશે કોકોનટ એટલે નાળિયેર આ શેનું છે કઈ સિઝનમાં ફળ આવે છે ઉનાળામાં બહુ ભાવે છે ને હા તો એનો સ્પેલિંગ પણ તૈયાર કરજો તમે તો તમને એનો સ્પેલિંગ અડધો અડધો કરીને તૈયાર કરશો તો ઝડપથી તૈયાર થઈ જશે પહેલાં તમારે કેવી રીતના કરવાનું જો ડબલ્યુ એ ટી ઈ આર અડધો થઈ ગયો વોટર વોટર એટલે પાણી કહો તમે અને પાછળ મેલન વોટર મેલન એટલે તરબૂચ તો આપણે આખો સ્પેલિંગ બોલીશું ડબલ્યુ એ ટી ઈ આર એમ ઈ એલ ઓ એન થઈ ગયું વોટર મેલન વોટરમેલન એટલે તરબૂચ સરસ ચાલો હવે આગળ જુઓ શેનું છે હા પણ બધાને બહુ ભાવે છે ને શેનું છે પાઇનેપલ આપણે બધા ઇંગ્લિશમાં જ બોલીએ છીએ કોઈ અનેનાસ કહેતું નથી બધા પાઇનેપલ જ સરસ પાઇનેપલ
એટલે અનનાસ ગુજરાતીમાં આપણે અનનાસ તરીકે ઓળખીએ છીએ તો એનો સ્પેલિંગ પણ આપણે તૈયાર કરવો પડશે ને ચાલો બોલો તમારી સાથે P I N E A ડબલ P L E હા તમે કો આટલો સ્પેલિંગ તમે આગળ મોઢે કર્યો તો બરોબર ને સાચી વાત ને હા એપલનો સ્પેલિંગ જેટલો છે એટલો પાછળનો છે તમને આમ ભલે લાંબો દેખાતો હોય પણ આગળ એપલનો સ્પેલિંગ તો આપણે તૈયાર થઈ ગયો છે એટલે ફક્ત પાઈ એટલો તૈયાર કરવાનો છે પાઈને એટલું તમારે તૈયાર કરો એટલે આખું એપલ તૈયાર થઈ જાય તો ફરીથી બોલીશું આપણે આખો સ્પેલિંગ હા પી આઈ એન ઈ એ ડબલ પી એલ ઈ થઈ ગયો પાઇનેપલ પછી આવે છે જામફળ તો જામફળને ઇંગ્લિશમાં શું કહેવાય વાવા વાવા એટલે જામફળ તો જુઓ ગ્વાવાનો સ્પેલિંગ જોઈશું આપણે હા જી યુ એ વી એ થઈ ગયો આ પણ એકદમ સહેલો છે તમને અઘરો ભલે લાગતો પણ એકદમ સહેલો છે તમે મોડે કરવા બેસો એટલે તમારે તૈયાર ફટાફટ થઈ જશે બરાબર પછી આગળ જોઈએ દાડમ દાડમનું ચિત્ર દેખાયું એટલે બોલ્યા દાડમ પણ દાડમને ઇંગ્લિશમાં શું કહેવાય પોમીગ્રેનેટ શું કહેવાય પોમીગ્રેનેટ તો પોમીગ્રેનેટનો સ્પેલિંગ આપણે એ પણ અડધો અડધો કરીને તમે તૈયાર કરશો એટલે બહુ લાંબો લાગશે નહીં અને એ પણ ઝડપથી તૈયાર થઈ જશે ચાલો બોલો તો પી ઓ એમ ઈ જી આર એ એન એ ટી ઈ થઈ ગયો પોમીગ્રેનેટ બરાબર ને એવું લાગે તો બે ત્રણ વખત તમારે બોલી જવાનું એટલે આ પણ તમારે તૈયાર થઈ જશે બરાબર ચાલો ત્યારે હવે આપણે એનું ફન ટાઈમ એટલે સ્વાધ્યાય જોઈ લઈએ ચલો ફન ટાઈમમાં તમારી પાસે પુસ્તક નથી બરાબર એટલે શું કરીશું જો તમને ચિત્ર દોરવાની ઈચ્છા હોય અને તમે દોરવા માંગતા હોય તમે દોરી શકો છો અને ના દોરવું હોય તો ફક્ત શું કરવાનું સ્પેલિંગ લખી દેવાના અને એની સામે એનું ઉચ્ચારણ એનું ગુજરાતી લખી દેવાનું છે બરાબર અહીંયા તમને બોક્સમાં આપેલા છે શબ્દો એપલ બનાના મેંગો વોટરમેલન ગ્રેપ્સ ઓરેન્જ પાઇનેપલ એન્ડ પપૈયા બરાબર તો હવે ચિત્ર ઓળખીને તમારે સ્પેલિંગ નીચે લખવાના છે એટલે આ પહેલું શેનું ચિત્ર છે બનાનાનું તો બનાનામાં તમે રંગ પણ દોર્યા હોય તો પૂરી શકો છો બરાબર ના દોર્યા હોય તો ફક્ત સ્પેલિંગ લખીને એની સામે એનો ઉચ્ચાર એટલે બનાના અને એને ગુજરાતીમાં કેળું કહેવાય બરાબર એ રીતના લખવાનું છે પછી આવે છે કેરીનું ચિત્ર એને આપણે મેંગો એમ એ એન જી ઓ એની સામે એનો ઉચ્ચાર મેંગો અને કેરી પછી આવે છે એપલ એ ડબલ પી એલ ઈ એપલ એટલે સફરજન પછી આવે છે ઓરેન્જ ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી પછી આવે છે વોટરમેલન વોટરમેલન એટલે તરબૂચ તો એનો સ્પેલિંગ પણ આપણે આગળ જોઈ ગયા છે ડબલ્યુ એ ટી ઈ આર એમ ઈ એલ ઓ એન વોટરમેલન એટલે તરબૂચ પછી આવે છે ગ્રેપ્સ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ પછી આવે છે ચિત્રમાં પપૈયા તો પપૈયાનું સ્પેલિંગ પણ તમને આવડી ગયો હશે પી એ પી એ વાય એ પપૈયા એટલે પપૈયું પછી આવે છે પાઇનેપલ બરાબર પાઇનેપલનું ચિત્ર જોઈને તમારે એનો સ્પેલિંગ લખીને એની સામે એનો ઉચ્ચાર અને એનું ગુજરાતી લખવાનું છે બરાબર હવે અહીંયા આગળ જુઓ આ શું છે કવિતા અહીંયા આગળ શું લખ્યું છે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાવ આ ફક્ત તમારા ફન ટાઈમ એટલે આનંદ માટે છે એને તમારે દોરવાનું પણ નથી જો તમારી પાસે પુસ્તક હો તો તમને રંગ પૂરવા આપત અને આ કવિતા પણ ગવડાવત ચાલો આપણે એકવાર આ કવિતા જોઈ લઈશું ચલો અહીંયા એમનો ઉચ્ચાર આપેલો છે એટલે ઇંગ્લિશ વાંચતા ના આવડતું હોય એને પણ આવડી જશે બરાબર અહીંયા જોઈને બોલજો મારી સાથે ઇફ આઈ વેર એન એપલ એન્ડ ગ્રીવ ઓન એ ટ્રી આઈ થિંક આઈ હેડ ફોલ ડાઉન ઓન એ ગુડ બોય લાઈક મી આઈ વુડ સ્ટે ધેર ગિવિંગ નો બડી જોય આઈ હેડ ફોલ ડાઉન એટ વન્સ એન્ડ સે ઇટ મી માય બોય બરાબર શેનું ચિત્ર છે ચિત્ર પરથી તો તમને ખબર પડી ગઈ હશે કે આ સફરજનના ઝાડનું ચિત્ર
છે તો એમાં એક છોકરો નીચે ઉભેલો તમને દેખાય છે બરોબર એ શું કહે છે એપલની સામું જોવે છે અને આ કવિતા ગાય છે સેના વિશે કે હા હું પણ એક એપલ હોઉં તો શું કરું હું તારા જેવું જગ્યાએ હોઉં હું એક એપલ આ છોકરો એવું ગાય છે કે જો હું તારી જગ્યાએ હોઉં ને તો હું ફટાફટ નીચે પડી જાઉં અને નીચે ઉભેલા છોકરાને કહું કે તું મને ઝડપથી ખાઈ લે એવું આ કવિતામાં કહેવા માંગે છે બરોબર ઝાડ ઉપર એપલ હોય છોકરાને ખાવાનું મન થયું છે પણ ઉપર છે એટલે તોડાતું નથી એટલે એપલની સામું જોઈને આવી કવિતા ગાય છે કે હું તારી જગ્યાએ હોય ને તો હું ક્યારનું નીચે પડી ગયું હોત અને હું એને કહે કે તું મને ઝડપથી ખાઈ લે બરોબર મજા આવી ને કવિતામાં સારું ત્યારે આજે આજે આજનું આપણું આ હોમવર્ક તમારે અંગ્રેજીની ચાર લીટીની નોટમાં લખવાનું છે બરોબર તો અહીંયા આગળ હોમવર્કમાં જુઓ આવી રીતના સ્પેલિંગ લખવાનો છે ઉચ્ચાર અને એનું ગુજરાતી બરોબર નવા પાને તમે હેડિંગ મારીને પછી આ પાઠ ચાલુ કરશો બરોબર ચિત્ર દોરવાનું નથી બરોબર ને પછી એમાં ફન ટાઈમ પણ આગળ ચિત્ર પ્રમાણે તમારે દોરવાનું આવશે ચિત્ર દોરવું હોય તો દોરવાનું ના દોરવું હોય તો પછી તમારે સીધા આવી રીતના સ્પેલિંગ લખી દેવાના છે બરોબર સમજણ પડી ગઈ ને એની સામે ઉચ્ચાર અને ગુજરાતી પણ લખી દેશો એટલે તમને તૈયાર કરવામાં સરળતા પડે બરાબર આ લખવાનું આપણે નથી ફક્ત એનો ફન ટાઈમ અને પાઠ જ લખવાનું છે સારું ત્યારે બરાબર ફરી આપણે મળીશું આવતા પીડીઆરમાં આવજો બાય બાય